મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન અને વાર્તનિક પ્રતિમાનમાં જે છે એ વોટસને આપેલું વર્તનવાદી પ્રતિમાનમાં આપણે જે છે એ આગળ આપણે શાસ્ત્રીય અભિસંધાન અને કારક અભિસંધાન વિશે માહિતી મેળવી ગયા બરાબર પાવલોનો જે છે શાસ્ત્રીય અભિસંધાન અને સ્કિનરે આપેલો જે છે કારક અભિસંધાન તો શાસ્ત્રીય અભિસંધાનમાં જે છે એ એક જોડાણ દ્વારા અભિસંધાન દ્વારા જે છે એ શિક્ષણની ટેવો બરાબર વિકસાવવામાં આવતી હતી આ ઉપરાંત જે છે એ કારક અભિસંધાનમાં છે એ પોતે પ્રબલન અને ઉદ્દીપક વિભેદન દ્વારા જે છે એ સાધારણ વર્તનની ટેવો જે છે વિકસાવવામાં આવતી હતી પરંતુ જો આમાં કંઈ પણ ગડબડ ઉત્પન્ન થાય અને યોગ્ય જે છે એ ઉદ્દીપક વિભેદન ન થાય અને યોગ્ય પ્રબલન ન મળે બરાબર વિકાસ ઘડતરમાં બાળકના વિકાસ ઘડતરમાં વર્તન ભાતોનું ઘડતર થાય ત્યારે તો અસાધારણ વર્તન તરફ પ્રેરી જાય છે એવું આપણે જોયું તો હવે આપણે બોધાત્મક પ્રતિમાન અંગે જોઈશું બરાબર તો બોધાત્મક પ્રતિમાનમાં જે છે અર્થઘટન સાથે સંકળાયેલી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તો એમાં આપણે ડીપમાં માહિતી જોઈએ બરાબર વર્તનવાદી મનોવૈજ્ઞાનિકોએ જેનું નિરીક્ષણ થઈ શકે માપન થઈ શકે અન્ય વ્યક્તિઓ દ્વારા જેની ચકાસણી કરી શકાય તેવા જ વર્તનના સ્વરૂપનો સ્વીકાર કર્યો અને તેને મનોવિજ્ઞાનના વિષયવસ્તુમાં સમાવિષ્ટ કર્યો તેઓએ માનસિક અથવા બોધાત્મક પ્રક્રિયાઓની વર્તન પર થતી અસરને અસ્વીકારી કારણ કે માનસિક કે બોધાત્મક પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ થઈ શકતું નથી બરાબર અગાઉ આપણે વર્તનવાદી પ્રતિમાન જોયું તો એમાં છે વર્તનવાદીઓ છે બરાબર વોટસન આ ઉપરાંત જે છે એ સ્કિનર ટોલમેન અને ગ્રેથી જે નવ્ય વર્તનવાદીઓ તરીકે ઓળખાય છે તો આ લોકોએ શું કે વર્તન મનોવિજ્ઞાનને વર્તનના વિજ્ઞાન તરીકે સ્થાપિત કર્યું તો એ બાબતમાં એણે જે છે એણે એવી બાબતો રજૂ કરી કે જે વર્તનનું નિરીક્ષણ થઈ શકે બરાબર કેમ કે મનોવિજ્ઞાન જે છે એ વર્તનનું વિજ્ઞાન છે તો વિજ્ઞાન શબ્દ આવે તો એમાં જે છે ચોકસાઈ હોવી જોઈએ સાબિતી હોવી જોઈએ બરાબર આવું બધું હોય તો વર્તનવાદે જે છે એવા પાસાઓને ધ્યાનમાં લઈ અને એવા વર્તનને પ્રસ્થાપિત કર્યું કે જેની ચકાસણી કરી શકાય માપન કરી શકાય બરાબર વિજ્ઞાનમાં જે છે એક ગુણધર્મ તરીકે માપન જે છે એ વિજ્ઞાનનો ગુણધર્મ છે કે જેનું જે છે પ્રત્યક્ષ માપન થઈ શકે અથવા તો અન્ય વ્યક્તિ દ્વારા જેની ચકાસણી કરી શકાય દાખલા તરીકે વિજ્ઞાનના કોઈ પણ નિયમો લો કે કોઈ પણ પ્રયોગો તમે લો તો એનું જે છે એ માપન થઈ શકે ચકાસણી થઈ શકે અને પુનરાવર્તન પણ શક્ય બને બરાબર તો જ તે એને વિજ્ઞાન કહેવાય વિજ્ઞાનના સામાન્ય ગુણધર્મો છે એટલે વર્તનવાદીઓએ જે છે આ બાબતને પ્રસ્થાપિત કરી અને વર્તન મનોવિજ્ઞાનને વર્તનના વિજ્ઞાન તરીકે સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો બરાબર તો એવા સ્વરૂપનો સ્વીકાર કર્યો અને મનોવિજ્ઞાનના વિષયવસ્તુમાં સમાવિષ્ટ કર્યો પરંતુ માનસિક અથવા બોધાત્મક ક્રિયાઓની વર્તન ઉપર જે અસર થાય એને અસ્વીકારી બરાબર આપણી જે માનસિક ક્રિયા હોય નિર્ણય લેવાની પ્રક્રિયા હોય સમસ્યા ઉકેલની પ્રક્રિયા હોય અર્થઘટન છે બરાબર તો આ બધી બાબતોને એણે શું કર્યું અસ્વીકાર કર્યો સ્મૃતિ છે આ બધું જે છે બોધાત્મક અને માનસિક પ્રક્રિયા છે એનો અસ્વીકાર કર્યો બરાબર એટલે કે વિરોધ કર્યો અને માનસિક કે બોધાત્મક પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ થઈ શકતું નથી આની એણે કેમ અસ્વીકાર કર્યો કે માનસિક કે બોધાત્મક પ્રક્રિયા હોય તો એનું જે છે પ્રત્યક્ષ આપણે માપન કરી શકતા નથી કેમ કે આપણે છે સ્મૃતિનું માપન છે પ્રત્યક્ષ રીતે ન કરી શકીએ બરાબર અથવા તો જે છે આપણે સમસ્યા ઉકેલની બાબતો આવી બધી છે માનસિક પ્રક્રિયા હોય એનું જે છે પ્રત્યક્ષ માપન ન કરી શકીએ જ્યારે વર્તનનું પ્રત્યક્ષ માપન કરી શક્યા દાખલા તરીકે આપણને તરસ લાગી હોય બરાબર તો અહીંયા બેઠા હોય ને આપણને તરસ લાગી હોય તો આપણે એવું વિચારતા હોય કે આપણે પાણી પીવા જવું છે પરંતુ એ વિચાર છે એનું આપણે કંઈ માપન કરી શકતા નથી પરંતુ આપણે ઊભા થઈને પાણી આરે જે છે પાણી પીવા જઈએ બરાબર તો એ વર્તન જે છે કે આને તરસ લાગી એટલે એ પાણી પીવા ગયો છે તો અહીંયા આપણે પહોંચીએ ને એ ત્યારનું વર્તન એટલી જે પ્રતિક્રિયા છે ને એ આપણી જે છે વર્તન અંગેની સાબિતી દર્શાવે છે કે જે તે વ્યક્તિને તરસ લાગી એટલે એ પાણી પીવા ગયો કેમ કે વર્તન બતાવી આવે એવું છે એટલે સાબિત કરી શકાય એવું છે આ વર્તનવાદીનું મંતવ્ય હતું બરાબર પરંતુ જે બોધાત્મક ક્રિયા જે છે એને શું કર્યું અસ્વીકાર કર્યો હતો આની વિરુદ્ધમાં બોધાત્મક પ્રતિમાને માનવીના વર્તન પર ધ્યાન સ્મૃતિ જેવી પ્રક્રિયાઓની માહિતી પ્રક્રિયાઓના માહિતી પ્રક્રિયાકરણ તંત્ર તેમજ ઉચ્ચ મનોવ્યાપારો જેવા કે વિચારણા કલ્પના આયોજન નિર્ણય પ્રક્રિયાની અસર વગેરે સ્વીકાર્યા એટલે એનો વિરોધ કરતા જે છે બોધાત્મકવાદીઓ હતા બરાબર બોધાત્મક મનોવૈજ્ઞાનિકો હતા પણ આલ્બર્ટ એલિસ અને
એરોન બેકે બરાબર બોધાત્મક ઉપચારની જે પદ્ધતિઓ આપેલી છે એણે બોધાત્મક અભિગમમાં પણ મહત્વનો ફાળો આપેલો છે. એણે શું કીધું કે બોધાત્મક પ્રતિમાનમાં વ્યક્તિના વર્તન પર શેની અસર થાય, ધ્યાનની અસર થાય બરાબર, સ્મૃતિની અસર થાય, આ ઉપરાંત એવી માહિતી પ્રક્રિયાકરણની અસર થાય બરાબર. માહિતી પ્રક્રિયાકરણની તંત્ર આપણે આખું જે છે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ કે માહિતીનું ઇનપુટ થાય છે અને પછી છે એમાં અર્થઘટન થઈ અને આઉટપુટ થાય છે બરાબર, એને કમ્પ્યુટર જેવા તંત્ર સાથે સંકળાવવામાં આવેલું છે. આ જે છે બેઝિક માહિતી આપણે માહિતી પ્રક્રિયા તંત્રની મેળવી ચૂક્યા છીએ બરાબર, એમાં અનુભવો અને શિક્ષણ પણ સંકળાયેલી બાબત છે. આ અંગે આપણે જોઈ ગયા અને માહિતી પ્રક્રિયા તંત્ર આ ઉપરાંત તેમજ ઉચ્ચ મનોવ્યાપારો. ઉચ્ચ મનોવ્યાપારો એટલે કે વિચારણા, કલ્પના, આયોજન, નિર્ણય પ્રક્રિયા બરાબર, આ બધાને સ્વીકાર્યા કે આ જો નિર્ણય પ્રક્રિયા હોય પછી આપણી જે છે એ ઉચ્ચ મનોવ્યાપારોમાં વિચારણા હોય, કલ્પના હોય, આ બધાની આપણા વર્તન ઉપર અસર થતી હોય બરાબર. વ્યક્તિ વ્યક્તિના વર્તન પર પરિસ્થિતિના પરિબળો કરતા પરિસ્થિતિનું અર્થઘટન વધુ અસર કરે છે. વ્યક્તિના વર્તન ઉપર કોઈ પણ પરિસ્થિતિના પરિબળો હોય એની કરતા વ્યક્તિ કેવું અર્થઘટન કરે છે ને એના ઉપર વધારે અસર કરે છે. દાખલા તરીકે કોઈ પણ એક નાનો ઊંધો ઝઘડો હોય બરાબર, તો ઝઘડો થાય એટલે વ્યક્તિ છે ચિંતામાં આવે, ટેન્શનમાં આવે બરાબર, હતાશ થઈ જાય એવું જોવા મળે, પરંતુ એ ઝઘડાના પરિબળનું વ્યક્તિએ અર્થઘટન કેવું કર્યું છે. સામાન્ય રીતે એની અસર છે 10-15 મિનિટ ચાલી, પછી વ્યક્તિનું જે જીવનશૈલી હોય નોર્મલ થવા લાગતી હોય, પરંતુ ઘણા વ્યક્તિ છે રાયનો પહાડ કરવાની ટેવ હોય બરાબર. તો આ જે છે યુક્તિ સાર્થક કરે કે એનું અર્થઘટન જે છે એ કેવું કરે, રાયનો દાણો હોય એનો પહાડ તરીકે અર્થઘટન કરે બરાબર, એટલે કે સમસ્યાને જે છે એકદમ વિકૃત સ્વરૂપ આપી દે, તો એના અર્થઘટનની અસર વ્યક્તિના વર્તન ઉપર થતી હોય અને જે સામાન્ય મનોભાર હોય એ લાંબા ગાળાનો પણ મનોભાર બની શકે છે બરાબર. આવું જે છે બોધાત્મકવાદીઓએ સ્વીકાર્યું હતું સંશોધનોમાં બરાબર. વ્યક્તિ જે મુજબ અર્થઘટન કરે છે તેવી જ રીતે વર્તન કરે છે. વ્યક્તિ જે મુજબનું અર્થઘટન કરે એવી જ રીતે વર્તન કરે છે. દાખલા તરીકે આપણે જે છે કોઈ નેતા વિશે છે વિધાયક બાબતે આપણે અર્થઘટન કર્યું હોય તો એ નેતા આવે ત્યારે આપણે છે અથવા તો જ્યારે પણ ચૂંટણી પ્રક્રિયા થાય તો આપણે જે છે એના પક્ષમાં તે મત આપતા હોય બરાબર. આ એક વર્તનનું પાસું દર્શાવે છે કે આપણે જેવું અર્થઘટન કરતા હોય એવું જ જે છે વર્તન કરતા હોઈએ છીએ બરાબર. વ્યક્તિની સાધારણતા અને અસાધારણતાનો આધાર વ્યક્તિએ કરેલા અર્થઘટન પર રહેલો હોય છે. વ્યક્તિની સાધારણતા અને સાધારણતાનો આધાર છે વ્યક્તિના અર્થઘટન ઉપર રહેલો હોય છે કે પરિસ્થિતિ છે એનું તમે પોતાની પરિસ્થિતિને તમે તમારી રીતે કે કઈ દ્રષ્ટિથી મૂળો છો બરાબર, એવું જે છે એ દર્શાવવામાં આવેલું છે. બોધાત્મક પ્રતિમાનમાં માહિતી પ્રક્રિયાકરણને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. બોધાત્મક પ્રતિમાનમાં જે છે માહિતી પ્રક્રિયાકરણને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. પ્રક્રિયાકરણમાં વ્યક્તિ વાતાવરણના ઘટકો કે પરિસ્થિતિઓને એવી રીતે ગ્રહણ કરે છે, કઈ ઘટનાઓને પ્રાધાન્ય આપી તેને સ્મૃતિમાં ટકાવે છે અને તેમજ ઘટના સાથેના અનુભવોનો ઉપયોગ કરે છે વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રક્રિયાકરણમાં મુખ્ય 3 ઘટકો સમાયેલા છે. આ જે છે બોધાત્મક પ્રતિમાનમાં માહિતી પ્રક્રિયાકરણને વધારે મહત્વ આપવામાં આવે છે. માહિતી પ્રક્રિયાકરણ એટલે શું કે વ્યક્તિ પોતાની આજુબાજુની જે પરિસ્થિતિ હોય બરાબર એને ગ્રહણ કરે છે, એના પર અર્થઘટન કરે છે અને અર્થઘટન કરી અને અનુભવો હોય એને યોગ્ય સમયે કામે લગાડે છે અથવા તો એ અનુભવોનું જે છે એ સંગ્રહણ કરે છે બરાબર, સ્મૃતિમાં ટકાવી રાખે છે અને જરૂર પડે ત્યારે જે છે ફરી વખત પોતાના અનુભવોને જે છે પરિસ્થિતિ સામે બહાર કાઢે છે બરાબર. આ જે છે માહિતી પ્રક્રિયાકરણ છે તો એમાં મુખ્યત્વે 3 પાસાઓનો સમાવેશ કરવામાં આવેલો છે, ધ્યાન, સ્મરણ અને સંગઠનાત્મક સંરચનાઓ બરાબર. એક એક મુદ્દો આપણે જોઈએ તો એમાં છે ધ્યાન. આપણી આસપાસના બધા જ ઉદ્દીપકો હાજર હોય છે જે આપણી જ્ઞાનેન્દ્રિયોને ઉત્તેજ કરવામાં સક્ષમ હોય છે. આપણી આસપાસ બધા ઉદ્દીપકો હાજર હોય છે આપણી જ્ઞાનેન્દ્રિયોને જે છે ઉત્તેજિત કરે છે બરાબર, કે આપણી આજુબાજુના જગતમાં જે છે કેટલા બધા એવા ઉદ્દીપકો હોય જે આપણી જ્ઞાનેન્દ્રિયોને જાગૃત કરે અથવા ઉત્તેજિત કરે. દાખલા તરીકે જે છે બહાર આવતો પક્ષીનો અવાજ બરાબર આપણી કર્ણેન્દ્રિયને ઉત્તેજિત કરે, પછી જે છે એક અચાનક થયેલો ધડાકો એ પણ આપણી કર્ણેન્દ્રિય એટલે કે કાનને ઉત્તેજિત કરે બરાબર. પછી આપણે જે છે આજુબાજુ જોતા હોય અથવા તો હમણાં જે છે ચોમાસાની મોસમ છે એટલે સારા સારા ખીલેલા ફૂલો અને જે છે આખું હરિયાળું વાતાવરણ છે આપણી આંખને ઉત્તેજિત કરે બરાબર. પછી આ ઉપરાંત જે છે આપણે જુદા આપણને થયેલો સ્પર્શ વરસાદનો સ્પર્શ છે ઠંડક અનુભવાય બરાબર. તો આવી રીતે છે આપણે આજુબાજુ રહેલા જે વાતાવરણના ઉદ્દીપકો હોય એ આપણી જે જ્ઞાનેન્દ્રિયો જે છે 5 જ્ઞાનેન્દ્રિયો બરાબર બધાને જે છે ઉત્તેજિત કરે છે.
પસંદગી યુક્ત ધ્યાન કહે છે। જો આમાં જે છે ઘણા બધા ઉદ્દીપકો આપણી સમક્ષ હાજર રહેલા હોય, આપણે જે છે ક્લાસરૂમમાં બેઠા હોય તો પણ ક્લાસરૂમમાં જે છે આજુબાજુનું વાતાવરણ બરાબર એવા ઘણા ઉદ્દીપકો હોય કે જ્યાં છે આપણે ધ્યાન છે આપતા હોય, પરંતુ બધા ઉદ્દીપકો એક સાથે બધા ઉદ્દીપકો ઉપર ધ્યાન આપવા માટે વ્યક્તિ સક્ષમ હોતો નથી, પરંતુ એવા ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપે છે કે વ્યક્તિને પસંદ હોય બરાબર, અને ત્યાં ધ્યાન ધ્યાન કેન્દ્રિત કરે છે, એટલે કે એને જેમાં રસ હોય ઈ વ્યક્તિ ઈ ઉદ્દીપક વ્યક્તિને પસંદ હોય બરાબર। તો આ જે છે આપણે ધ્યાનના નિર્ધારકોમાં જે છે એ ભણી ગયા છે બરાબર। આગળ ધ્યાન પસંદગી યુક્ત ધ્યાન કહેવામાં આવે છે, એટલે કે જે વ્યક્તિને જે પસંદ હોય ને એ ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે એને જે છે પસંદગી યુક્ત ધ્યાન કહેવામાં આવે છે। તમને પસંદગી યુક્ત ધ્યાન એટલે શું એવું પૂછાય તો તમારે લખવાનું કે બાહ્ય વાતાવરણમાં અનેક ઉદ્દીપકોમાંથી વ્યક્તિ જે છે દરેક ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવા માટે સક્ષમ હોતો નથી, પરંતુ એવા ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપે છે જેને એને પસંદ હોય બરાબર। આવા પસંદગી યુક્ત ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપવાની પ્રક્રિયાને પસંદગી યુક્ત ધ્યાન કહેવામાં આવે છે। આ જે છે એ બે માર્કમાં પણ પૂછાઈ શકે છે બરાબર। જ્યારે વ્યક્તિની પસંદગી યુક્ત ધ્યાનની પ્રક્રિયામાં વિક્ષેપ આવે ત્યારે તેના મનમાં અનેક વિચારો અને ઉત્તેજના અનુભવાય છે। જ્યારે વ્યક્તિને પસંદગી યુક્ત ધ્યાન ટકાવવું હોય ત્યારે એમાં છે વિક્ષેપ ઉત્પન્ન થાય, અવરોધો ઉત્પન્ન થાય, ત્યારે શું થાય કે વ્યક્તિના મનમાં અનેક જે છે વિચારો આવે છે અને ઉત્તેજના ઉત્પન્ન થાય છે, આવેગ તંત્ર જે છે એનું સક્રિય થાય છે, પરિણામે વ્યક્તિનું વર્તન કુસમાયોજિત બને છે, અને એના પરિણામે છે વ્યક્તિનું વર્તન જે છે એ કુસમાયોજિત બને છે। છિન્ન મનોવિકૃતિનું એક કારણ પસંદગી યુક્ત ધ્યાનની ક્રિયામાં આવેલ ખલેલ છે। છિન્ન મનોવિકૃતિ છે બરાબર, એટલે કે સ્કિઝોફ્રેનિયા જેવી વિકૃતિઓ છે, તો એનું એક કારણ એવું કહી શકાય કે પસંદગી યુક્ત જે ધ્યાનની પ્રક્રિયામાં ખલેલ, કે વ્યક્તિ જે ઈચ્છે છે જોવા ઈચ્છે છે બરાબર ઈ એને મળતું નથી, અથવા તો જે ઈચ્છે છે એવું મળતું નથી, એટલે પસંદગી યુક્ત ધ્યાનની પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે, અને એના પરિણામે છે ઈ વ્યક્તિ અસાધારણ વર્તનનો ભોગ બને છે। ઇનગ્રામ અને અન્ય સંશોધકોએ દર્શાવ્યું છે કે ઘણી સૌમ્ય મનોવિકૃતિઓના મૂળમાં પસંદગી યુક્ત ધ્યાનનો વિક્ષેપ જવાબદાર છે બરાબર। ઇનગ્રામ નામનો જે મનોવૈજ્ઞાનિક છે એણે એવું દર્શાવ્યું કે સૌમ્ય મનોવિકૃતિ છે બરાબર, જે હળવી મનોવિકૃતિ છે, અનિવાર્ય ક્રિયા દબાણ મનોદબાણ ચિંતાજન્ય બરાબર ભય સાથે સંકળાયેલી વિકૃતિ, તો આવી જે સૌમ્ય મનોવિકૃતિ છે બરાબર, તો એમાં જે છે ઈ એના માટે પસંદગી યુક્ત ધ્યાનનો વિક્ષેપ જ જવાબદાર છે બરાબર। કે ધ્યાનમાં જે છે પસંદગી યુક્ત ધ્યાનમાં કોઈ પણ અવરોધ આવે છે તો એના કારણે જે વ્યક્તિ આવું છે અસાધારણ વર્તન કરે છે। ખિન્નતાના દર્દીઓમાં મોટાભાગે જીવનની નિષેધાત્મક ઘટનાઓ તરફની દ્રષ્ટિ વધુ જોવા મળે છે। જે ખિન્નતાના દર્દીઓ છે બરાબર એનું ધ્યાન છે મોટાભાગે ક્યાં હોય કે જીવનની જે નિષેધાત્મક બાબતો બની હોય બરાબર એનું અર્થઘટન કરતા હોય સતત, એટલે વ્યક્તિ છે ખિન્નતામાં જે જતો રહે છે, વર્તમાનને જે છે એ લાગે વળગે નહીં એવી બાબતો જે છે એ ભૂતકાળ અંગે વિચારતો હોય, જે વ્યક્તિ વધારે ભૂતકાળનું વિચારતો હોય એની વધારે ખિન્નતામાં જોવા મળતો હોય એવું દર્શાવે છે। નેક્સ્ટ છે સ્મૃતિ બરાબર, સ્મરણ આપણે જોઈએ અનુભવાયેલા અનુભવ કે ઘટના કે પરિસ્થિતિમાં કેટલીક બાબતોનો અંકન સ્મૃતિમાં થઈ જાય છે। વ્યક્તિએ પોતાની સ્મૃતિમાં કેવા અનુભવો અને ઘટનાઓ જાળવી રહ્યા છે તેની અસર તેના વર્તન પર થાય છે। જે વ્યક્તિ નિષેધાત્મક અનુભવો સ્મૃતિ પર વિધાયક અનુભવોની સાપેક્ષતામાં વધુ પ્રમાણમાં જાળવી રાખે છે તેવી વ્યક્તિઓના વર્તનમાં અને અન્ય સાથેની આંતરક્રિયામાં અસાધારણતા અને કુસમાયોજન વર્તન વધારે જોવા મળે છે। અનુભવાયેલા વર્તન ઘટનાઓ આપણી સ્મૃતિમાં જે છે એ અંકન થઈ જાય છે બરાબર, એટલે કે સ્મરણ થાય છે, એ પ્રતિકાત્મક રીતે જે છે એ સંગ્રહાય છે બરાબર સ્મૃતિમાં। તો જે છે આપણે એ કઈ કઈ બાબતોનો સંગ્રહ કરીએ છીએ એ વ્યક્તિ ઉપર આધાર રાખે છે બરાબર। આખી પરિસ્થિતિ હોય, લગ્ન પ્રસંગની પરિસ્થિતિ હોય તો મોટાભાગે છે વિધાયક આવેગો ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિ હોય, પરંતુ ઘણા વ્યક્તિઓ જે છે એ પરિસ્થિતિમાં તે નિષેધાત્મક જે છે અર્થઘટન કરતા હોય અને પોતે જે છે એ જે તે પ્રસંગને પોતાની સ્મૃતિમાં નિષેધાત્મક રીતે રાખતા હોય બરાબર, તો આ વ્યક્તિના અર્થઘટન ઉપર આધાર રાખે છે કઈ કઈ બાબતો આપણામાં અંકન થાય
જો જે લોકોએ છે વિધાયક સ્મૃતિની બાબતમાં આવી નિષેધાત્મક સ્મૃતિ વધારે સંગ્રહ કરેલી હોય બરાબર તો એ વ્યક્તિની જીવન તરફની દ્રષ્ટિથી નિષેધાત્મક જોવા મળે છે અને વારંવાર કુસમાયોજન વર્તન કરતું એ છે એ જોવા મળે છે એવું કહી શકાય છે। दाखला तरीके खिन्नता दर्दी स्मृति में जीवन विधायक के तटस्थ अनुभवों की महिति ने बदले निषेधात्मक अनुभवों की महिति वधु प्रमाण में संग्रहित थयेली जोवा मळे छे। जे दर्दी छे खिन्नता दर्दी बनी गयो होय बराबर एटले के ऑलरेडी छे खिन्नता में जतो रह्यो होय खिन्नता आवानी शुरुआत नहीं परंतु जे छे एनी साइकियाट्री सारवार शुरू थई गई होय बराबर शारीरिक अने मानसिक सारवार बंने शुरू थई गई होय तो एवा दर्दी बराबर एने पेशंट कही शकाय। बीजा व्यक्ति ने असील कहेवामां आवे के जे छे आ रोगनी शुरुआत थता पहेला सलाह लेवा जाय बराबर काउंसिलर पासे तो एने पेशंट कही शकाय नहीं परंतु जे लोको छे साइकियाट्रिक सारवार शुरू थई गई होय मनोचिकित्सा लेवानी शुरू थई गई होय बराबर तो आवा जे पेशंट होय छे खिन्नताना जे दर्दी होय छे बराबर तो एवा दर्दीमां छे जीवनना जे अनुभवो होय एनी स्मृतिमां निषेधात्मक रीते जे छे तटस्थ रीते नहीं परंतु निषेधात्मक रीते से वधारे पड़ता प्रमाण में संग्रह करेला होय छे अने भूतकाळ में वधारे पड़ता रचता होवाने कारणे शुं थाय छे के एने छे खिन्नतानो भोग बने छे बराबर अत्याचारनो भोग बने छे एवुं जोवा मळे छे। तो आपणे जे छे आपणी स्मृतिमां केवी बाबतो अंकन करवी आपणा पर आधार राखे छे बराबर घणा जे छे एकदम गंभीर परिस्थितिमांथी पण हास्य शोधी काढे छे ज्यारे घणा जे छे हसवामांथी खसवानुं बराबर एवी पण परिस्थिति क्रिएट करे छे एटले आ जे छे व्यक्तिना वर्तननी अर्थघटन अने अर्थघटननी स्मृतिमां केवी रीते जे छे ई पोते अंकन करवुं ए बाबत पर आधारित छे। हवे नेक्स्ट जोईए तो संगठनात्मक संरचनाओ बराबर संगठनात्मक संरचनाओमां शेनो समावेश थाय छे व्यक्तिना मानसमां अनुभवो छूटा छवाया नहीं परंतु एक तरह के संगठन स्वरूप में गोठवायेला होय छे बराबर व्यक्ति ने जे अनुभवो थाय पोताना मानसमां एटले के मगजमां छे छूटा छवायानो गोठवायेला होय परंतु एक रीत थी बराबर एक पद्धति थी गोठवायेला होय एक झूमखा स्वरूपे गोठवायेला होय संगठनना स्वरूपे गोठवायेला होय छे। अनुभवो संगठित थवाने कारणे व्यक्ति पोतानी जात तेमज वातावरण माटेनो चोक्कस ख्याल बांधतो होय छे। व्यक्ति ने जेथी आ अनुभवोनुं संगठन थवाने कारणे जुदा जुदा अनुभवो जेसे ई संगठन थाय बराबर बालपणथी लईने पुख्त अवस्था सुधीना अनुभवो होय व्यक्ति ने संगठित थाय एटले पोतानी जात विशे अने पोताना वातावरण विशेनो चोक्कस ख्याल एनामां बंधाय छे बराबर। तो घणा व्यक्ति ने पोतानी जात विशे ओवर कॉन्फिडन्स होय घणा ने सामान्य कॉन्फिडन्स होय ज्यारे घणामां जेसे ई कॉन्फिडन्स नो अभाव जोवा मळतो होय बराबर आत्मविश्वास जोवा न मळतो होय तो से शुं दर्शावे के जैसे ई पोते जे अनुभवो मळ्या छे बराबर ए अनुभवोनुं संगठन केवी रीते थयुं छे एना उपर आ आधार राखता होय छे। व्यक्ति पोतानी जात विशे बंधायेला ख्यालने अनुभवोना माळखाने आधारे व्यक्ति पोतानी जात विशे बंधायेला ख्यालने स्वस्कीमा तरीके ओळखवामां आवे छे। जो व्यक्ति ने जे अनुभवो होय छूटा छवाया नहीं परंतु संगठनात्मक रूपमां होय छे बराबर माळखाना स्वरूपमां होय छे અને એના આધારે વ્યક્તિ પોતાની જાત વિશેનો ખ્યાલ બાંધે છે બરાબર પોતાની આપણે જે છે પોતા આપણા અસ્તિત્વ વિશેનો ખ્યાલ બાંધીએ છીએ કે આપણા કેપેસિટી કેટલી છે આપણી મર્યાદા કેટલી છે અને આપણી ક્ષમતા કેટલી છે બરાબર આપણામાં કઈ કઈ ખૂબીઓ રહેલી છે અને કઈ કઈ ખામીઓ રહેલી છે આ બંને વિશે જે છે આપણે આપણા જાતથી જાગૃત બનીએ છીએ બરાબર તો આપણી જાત વિશે જાણવાને ખ્યાલને સ્વસ્કીમા કહેવામાં આવે છે। આ પણ એક માર્કમાં પૂછાઈ શકે એવી વ્યાખ્યા કહી શકાય સ્વસ્કીમા બરાબર स्वस्कीमा तरीके ओळखवामां आवे छे। स्वस्कीमा विधायक के निषेधात्मक स्वरूपनी होय छे स्वस्कीमा जैसे विधायक के निषेधात्मक स्वरूपनी होय छे। दाखला तरीके बाळक ने माता पिता अने कुटुंबना सभ्यो द्वारा स्वीकारवामां आवे एना वखाण करवामां आवे तेनामां रहेल सारी बाबतोनी प्रशंसा करवामां आवे तो बाळकमां हुं सारो छुं हूँ डायो छू तेवी विधायक स्वस्कीमा विकास थाय छे। आनाथी विपरीत जो बाळकनो तिरस्कार करवामां आवे वारंवार अपमान के शिक्षा करवामां आवे अने तेनी भूलोनो सतत अहेसास करावामां आवे तो बाळकमां हूँ नकामो छू के हूँ तोफानी छू के गांडो छू ए तेवी निषेधात्मक स्वस्कीमानो विकास थाय छे। आ पोतानी जात विशेनो जे ख्याल होय एने शुं कहेवामां आवे स्वस्कीमा कहेवामां आवे बराबर अने आ स्वस्कीमा छे बे प्रकारनी छे एक विधायक अने एक निषेधात्मक बराबर। तो विधायक स्वस्कीमा एटले शुं के ज्यारे बाळक होय बराबर बाळक होय त्यारे जे छे आवी स्कीमानो विकास थतो होय स्वस्कीमानो तो एमां जे छे जो बाळकना वर्तनने आपणे स्वीकारीए એને જે છે પ્રશંસા કરીએ દરેક વર્તનની બરાબર
अथवा तो विधायक वर्तन की प्रशंसा करवामां आवे, बाळकनुं जे छे वडीलो द्वारा स्वीकार करवामां आवे, पछी एने पूरता प्रमाणमां जे छे लाड अने प्रेम गुफ आપવામાં આવે, तो बाळकमां जे छे हुं डायो छुं, सारो छोकरो छुं, एवी जे छे स्वस्कीमानो विकास थाय, पोतानी जात विशेनो छे ई विधायक ख्याल बंधाय, एने विधायक स्वस्कीमा कहेवामां आवे। परंतु घणी वखत जे छे ઉછેરની ખામીને કારણે વડીલો દ્વારા વર્તન સ્વીકારતું ન હોય, વિભક્ત કુટુંબ હોય, तो माता पिता बने जॉब करता हो बराबर, तो बाळक ना आवा वर्तन ध्यान ले आवतु हो बराबर, तो निषेधात्मक ख्याल बाळक में उत्पन्न थाय छे के हूँ जैसे गांडो छोकरो छु, डायो नथी, नकामो छु, बराबर, कोई ना माटे काम नो नथी, आवू जैसे स्वस्कीमा विकास पामे छे एने निषेधात्मक स्वस्कीमा तरीके ओळखवामां आवे छे। आत्महत्या करनार व्यक्तिओमां निषेधात्मक स्वस्कीमानुं प्रमाण वधारे जोवा मळे छे, जे आत्महत्या करनार व्यक्ति होय ने एनामां निषेधात्मक स्वस्कीमानुं वधारे पड़ता प्रमाण जोवा मळे छे, केम के व्यक्ति पोतानी जात अंगे एवुं माने छे के पोते जे छे कंई कामना नथी, नकामा छे, बराबर। आज ते ख्याल जे छे अस्तित्वमां आवे, आवो ख्याल अस्तित्वमां आवे एटले निषेधात्मक विचारोनी जे छे एक लागणीओ, निषेधात्मक विचारो अने साथे निषेधात्मक लागणीनो फ्लो जे छे प्रवाह जे छे एकदम वधी जाय छे अने सतत ने सतत वहेतो रहे छे अने एना कारणे व्यक्तिमां निषेधात्मक स्वस्कीमा विकास पामे छे अने दृढ बने छे, एटले व्यक्ति छे ई पोते नकामो छे तद्दन एवो अहेसास थवाने कारणे आत्महत्या करवा प्रेराय छे। આલ્બર્ટ બાંડુરાએ શિક્ષણ અંગેનો બોધાત્મક ખ્યાલ રજૂ કરી અને બોધાત્મક વાર્તાની દ્રષ્ટિકોણની હિમાયત કરી છે। તેઓના મતે માનવીના પોતાના વર્તન પર નિયમન પોતાની આંતરિક પ્રતિકાત્મક પ્રક્રિયા કે વિચારોને આધારે કરે છે। વ્યક્તિને શીખવા માટે દરેક વખતે બાહ્ય પ્રબલન પર આધાર રાખવો પડતો નથી, વ્યક્તિ આંતરિક પ્રબલનને આધારે પણ ઘણું ખરું શીખી શકે છે। આલ્બર્ટ બાંડુરાએ છે શિક્ષણ અંગેનો બોધાત્મક ખ્યાલ રજૂ કર્યો અને એમાં છે વિધાયક બાબત સામેલ કરી કે વ્યક્તિને દર વખતે છે એ પોતાની સ્વસ્કીમા વિકસાવવા માટે છે એ બાહ્ય વાતાવરણ પર આધાર રાખવો પડતો નથી, ઘણી વખત જે છે આપણું વર્તન સારું હોય પરંતુ સમાજ અમુક વ્યક્તિઓ દ્વારા છે સ્વીકારવામાં ન આવે, બરાબર, તો આપણે જે છે એનાથી ભાંગી પડવાની અથવા તો હતાશા કે ખિન્નતા અનુભવવાની ચિંતા અનુભવવાની કાંઈ જરૂર નથી, બરાબર, આપણું વર્તન જે છે યોગ્ય છે, પરંતુ અમુક વ્યક્તિને પસંદ નથી તો શું કરવાનું કે દર વખતે આપણને કઈ બાહ્ય વાતાવરણની જરૂર પડતી નથી આપણી સ્વસ્કીમા વિકસાવવા માટે, આપણું જે આંતરિક પ્રબલન હોય છે, બરાબર, આંતરિક જે પ્રેરણા હોય છે, બરાબર, જે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓમાં રહેલી હોય છે, તો આ પ્રેરણાને આધારે છે વ્યક્તિ પોતાની જાત અંગેનો વિધાયક ખ્યાલ બાંધી શકે છે અને વિધાયક સ્વસ્કીમા વિકસાવી શકે છે એવું કહેવામાં આવે છે। દરેક વ્યક્તિ પોતાની જાતે દિશા સૂચન મેળવવાની ક્ષમતા હોય છે અને દરેક વ્યક્તિમાં જે છે પોતાની જાતે દિશા સૂચન મેળવવાની ક્ષમતા હોય છે, બરાબર, પોતે જે છે સારું વર્તન કરવા માટે સતત પોતાની જાતને સૂચન આપવામાં આવે કે હું જે છે હોશિયાર વિદ્યાર્થી છું, મારે સારા ટકા આવે છે, સમાજ માટે જે છે ખૂબ જ ઉપયોગી માણસ છું, જો પોતાની જાતે જ આવું કહેવામાં આવે, બરાબર, જ્યારે આપણે સૂતા સુવાના ટાઈમે અથવા તો આપણે જાગવાના ટાઈમે જો આવા વિધાયક સૂચનો આપણી જાતને આપવામાં આવે તો આત્મવિશ્વાસનો વિકાસ થાય છે અને આપણામાં રહેલી જે આંતરિક જે ચેતના હોય છે એ પ્રબળ થાય છે, બરાબર। દિશા સૂચન બાંડુરાએ 1974માં વ્યક્તિમાં રહેલ સ્વ દિશા સૂચનની ક્ષમતાનો અભ્યાસ કરી સ્વ ક્ષમતાનો સિદ્ધાંત દર્શાવ્યો છે, બરાબર। બાંડુરાએ છે સ્વ ક્ષમતાનો સિદ્ધાંત કોણે દર્શાવ્યો, આલ્બર્ટ બાંડુરાએ 1974માં, બરાબર, સ્વ દિશા સૂચન નો અભ્યાસ કરી અને વ્યક્તિમાં જે સ્વ પોતાની ક્ષમતા રહેલી હોય છે એનો જે છે સિદ્ધાંત દર્શાવ્યો છે। આરોપણનો સિદ્ધાંત એ પણ બોધાત્મક પ્રતિમાનનો અગત્યનો સિદ્ધાંત છે, બરાબર, એક આરોપણનો સિદ્ધાંત આવે છે, આરોપણનો સિદ્ધાંત એ પણ બોધાત્મક પ્રતિમાનમાં અગત્યનો જે છે, તો જે ઘટના ઘટી છે તે માટે જવાબદાર કારણોને આરોપિત કરવા તેને આરોપણ કહેવાય છે। તો આરોપણ કોને કહેવાય કે જે ઘટના ઘટી છે એના માટે જવાબદાર કારણો શું છે એને આરોપિત કરવા, બરાબર, એને શું કહેવામાં આવે છે, આરોપણ કહેવામાં આવે છે। ઘટના માટેના જવાબદાર કારણો માટે ક્યારેક વ્યક્તિ બાહ્ય કે વાતાવરણના ઘટકોને પ્રાધાન્ય આપે છે, આક્રમકતા અને સમાજ વિરોધી જેવા અસાધારણ વર્તન માટે બાહ્ય આરોપણ અને ચિંતા ખિન્નતા આત્મહત્યા જેવા વર્તન વિકૃતિ માટે આંતરિક આરોપણ જવાબદાર છે। તે જ્યારે ઘટના ઘટે છે ત્યારે એના જવાબદાર કારણોને આરોપિત કરીએ છીએ, બરાબર, એટલે કે એના કારણો આપણે શોધી કાઢીએ છીએ કે જ્યારે જે છે સમાજ વિરોધી વર્તન ઘટે ત્યારે જે છે વ્યક્તિ બાહ્ય આરોપણને પ્રસ્થાપિત કરે છે, જ્યારે આત્મહત્યા જે છે ખિન્નતા છે હતાશા છે એના માટે આંતરિક કારણોને જવાબદાર માને છે, બરાબર, એટલે આંતરિક કારણોને
आरोपित करे छे। ज्यारे बाह्य रीते आक्रमकता अने समाज विरोधी वर्तन होय बराबर कोई पण तो ई परिस्थिति उपर ठालवे छे अने बाह्य आरोपण नो सिद्धांत नो असर पहोंचाडे छे। बोधात्मक प्रतिमान માં પરિસ્થિતિના પ્રત્યક્ષીકરણ એટલે કે અનુભૂતિના અર્થઘટનને પણ પ્રાધાન્ય આપે છે। બોધાત્મક પ્રતિમાન છે એ બીજું છે પરિસ્થિતિના પ્રતિ પરિસ્થિતિના જે છે એ અર્થઘટન બરાબર પ્રત્યક્ષીકરણને પણ પ્રાધાન્ય આપે છે। પરિસ્થિતિ કરતા પરિસ્થિતિનું અર્થઘટન વ્યક્તિના આવેગોની તીવ્રતા અને સાધારણતા નક્કી કરે છે। જો પરિસ્થિતિ કરતા પરિસ્થિતિનું જે આપણે અર્થઘટન કરતા હોય બરાબર આગળ આપણે કીધું રાઈનો પહાડ એનું જે અર્થઘટન જે છે આવેગોની તીવ્રતા નક્કી કરતા હોય અને વર્તનની સાધારણતા નક્કી કરતા હોય છે। પરિસ્થિતિ કે ઘટના બદલી શકાતી નથી પરંતુ તેના પ્રત્યેના અર્થઘટનને બદલવામાં આવે તો વર્તનની અસાધારણતા ચોક્કસ નિવારી શકાય છે। જો કોઈ પણ પરિસ્થિતિ છે બદલી શકાતી નથી બરાબર પરિસ્થિતિ છે એમ નિયમ જ રહેશે પરિસ્થિતિમાં પરિવર્તન આવતું ન હોય ત્યારે એવી પરિસ્થિતિમાં શું કરવાનું અર્થઘટનમાં પરિવર્તન કરી દેવાનું બરાબર તો શું થાય છે કે અર્થઘટનથી છે ઘણી બધી અસાધારણતા આપણે નિવારી શકીએ છીએ અને સાધારણ વર્તન બની શકે છે। આમ બોધાત્મક પ્રતિમાનમાં વર્તન માટે જવાબદાર માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરી વર્તનની સાધારણતા અને અસાધારણતાને દર્શાવવામાં આવી છે। આમ બોધાત્મક પ્રતિમાનમાં છે વર્તન માટેનો અભ્યાસ કરી અને વર્તનની સાધારણતા અને અસાધારણતા નક્કી થાય છે બરાબર જેમાં માનસિક પ્રક્રિયાઓ સ્મૃતિ સંગઠનાત્મક ચરસના રચનાઓ ધ્યાન અને આપણી જે છે અર્થઘટન કરવાની બાબતો આ ઉપરાંત આરોપણનો સિદ્ધાંત અને સ્વ ક્ષમતા સ્વ સ્કીમા બરાબર આ બધું જ જે છે એ સમાવેશ કરવામાં આવે છે। અપેક્ષા છે કે તમને આ બધા જ અભિગમો સમજાઈ ગયા છે બરાબર બધા પ્રતિમાનો સમજાઈ ગયા છે। હવે નેક્સ્ટ આપણે અસાધારણ વર્તન માટેના કારણો જે છે એ આવતા લેક્ચરમાં જોઈશું। આભાર।